સુરતમાં કાર ચાલકે રોડની અધવચ્ચેથી ટર્ન લેતા પાછળથી આવતા બાઇક સવારને મોત દેખાયું હતું. ધડાકેભર અથડાઈ હતી અને પટકાયા હતા. સુરતના જીલાણી બ્રિજ નજીક ગમખવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર ચાલકને ભૂલને કારણે પાછળથી આવતા બાઇક સવારો ગંભીર ઇજા પહોંચી હતી. કાર ચાલકે અડધા રસ્તે કોઈ જ સિગ્નલ આપ્યા વગર ટર્ન લીધો હતો, જેને કારણે પાછળથી ફૂલ સ્પીડમાં આવતી બાઇક અથડાઈ હતી, જેની બંને બાઇક સવારને ભારે ઇજા પહોંચી હતી. અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જીલાણી બ્રિજને છેડે બાઇક સવાર કિશન ઉર્ફે ચિંતન, સંજય રાઠોડ અને તેના મિત્ર વિશાલ મિતેશ પૈકી કિશન ઉર્ફે ચિંતન સ્પ્લેન્ડર લઈને આવી રહ્યા હતા. એ દરમિયાન કાર ચાલકે સાઇડ લાઇટ કે કોઈ સિગ્નલ દર્શાવ્યા વગર જ કારને ડાબી બાજુએ ટર્ન લીધો હતો, જેની બાઇક પરના બંને મિત્રોએ ધડાકેભર કાર સાથે અથડાયા બાદ નીચે પટકાયા હતા. બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કિશન હાલ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ છે. તેને મોઢાના ગંભે ગંભીર ઇજા પહોંચી છે. સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયા હતી, જેમાં બાઇક સવારે પાછળથી આવીને ગોલ્ડન કલરથી કાર સાથે અથડાઈ છે. હાલ રાંદેર પોલીસે અજયના કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે અકસ્માત બાદ નાસી ગયેલા કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાઠોડ હિરેન રાઠોડ, કઈ જગ્યાએ અને ક્યારે ઘટના બની હતી? અમે કમસે કમ 7-8 વાગ્યા સુધીની અંદર થઈ હતી. શું ઘટના બની? એટલે અમે જોબ પરથી આવતા હતા, તો જોબ પરથી આવતા હતા તો અમારે જલ્દી ઘરે આવવાનું હતું. વરસાદ બી ફાસ પડતો હતો તો ગાડીઓ અમારે બંને હતી ચાલતી હતી, ફોર વ્હીલ પણ હતી હતી, તો ફોર વ્હીલ અગાડી નીકળી ગઈ. પછી એ ટર્નિંગ મારવું હતું ને, એમની છોકરીને મૂકવા દેવાનું હતું, તો એ અચાનક ટર્નિંગ મારી દીધી તો અમારી ગાડી એની સાથે અફડાઈ ગઈ. કઈ કઈ કોને કોને વાગ્યું છે? એમાં આ દોસ્તાર છે વિશાલ ને એક બીજો દોસ્તાર છે કિશન, અમે ત્રણ હતે જ આવતા હતા. એટલે ભાઈ હોસ્પિટલ? હા એ ભાઈ હોસ્પિટલ છે. એને કઈ જગ્યાએ વાગ્યું? એને આ મોકલ વાગ્યું છે.